નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રૈશા પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાનું છેવાડાનું ગામ પીવાનું પાણી મજબૂરીમાં ચોરી કરવા મજબૂર. સરકારની નળ સે જળ યોજના ક્યારે આવશે? તળાવ અને કુવાનું પાણી પીવા અને વાપરવા મજબૂર. શ્રવણ ચોકડી નજીકના સિલ્વર સ્ક્વેરમાં પાણી આરમાં કુટરખાનું ઝડપાયું. સ્પાના વિવિધ રૂમોમાં વિદેશી યુવતીઓ પેન પર તૈયારના વિડીયો આવ્યા હતા સામે. દેખવા ગામે કુવામાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું. 5 ફૂટ લાંબો અજગર મળી આવ્યો. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા નર્મદા માતાજીના મંદિર પાસેના ઉમિયા માતા મંદિર ખાતે કોમ્યુનિટી હોલ તથા સ્વર્ગીય વિદ્યાબેન શાંતિલાલ પટેલ હોલનું નિર્માણ અને ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ તેમજ મુખ્ય દાતા શાંતિલાલ વિઠ્ઠલદાસ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉમિયા માતાજીનું મંદિર લગભગ 100 વર્ષથી વધુ પુરાણા સમયનું છે અને જૂના ભરૂચમાં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. નવીનીકરણ થતાં કડવા પાટીદાર સમાજ દ્વારા તેનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ હોલનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવામાં આવશે. કડવા પાટીદાર સમાજના ભરૂચ ખાતે પહેલો હોલ પ્રસ્થાપિત થયો હોવાનું તેઓએ ઉમેર્યું. બાંધકામ પાછળ અંદાજિત ખર્ચ 68 લાખ રૂપિયા થયો છે, જેમાંથી 10 લાખની ગ્રાન્ટ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ફાળવી હતી. ભરૂચ તાલુકાના છેવાડાનું ગામ મજબૂરીમાં પીવાનું પાણી ચોરી કરવા મજબૂર થયું છે. જુઓ કયું ગામ પીવાના પાણી વિના તડબડી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે ભરૂચ તાલુકાના છેવાડાના ગામના લોકોને પીવાના પાણી ચોરી કરવાની ફરજ પડી રહી છે. દહેજ ઔદ્યોગિક વસાહતમાં જતી ખાનગી કંપનીની પાણીની પાઇપલાઇનમાં પંચર કરી ગામના ચોળા નજીક એક મોટી ટાંકી બનાવી ગ્રામજનોની પાણી પૂરી પાડી રહ્યા છે. પરંતુ કંપનીમાંથી જ્યારે પાણી બંધ થાય છે ત્યારે ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવાનો પારો આવે છે. એક તરફ સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી
થઈ રહી છે, ત્યારે બીજી તરફ ભરૂચ તાલુકાનું મહેગામ આ પીવાના પાણી વિના તળવળી રહ્યું છે અને ગુલામી જેવી અવસ્થામાં જીવી રહ્યા છે. આઝાદીના 74 વર્ષ થવા છતાં સરકાર હજી આ ગામમાં પાણી પહોંચાડી શકી નથી. નર્મદા કાંઠે વસેલું મહેગામ આજે પણ પાણી માટે મલખા મારી રહ્યું છે. આજે પણ આ ગામમાં મહિલાઓને ગામના તળાવમાંથી પાણી ભરીને લાવવું પડે છે. સરકારે 5 વર્ષ પહેલાં પાણી પુરવઠાની યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચ પાઇપલાઇન પાછળ કર્યા છે, પરંતુ તેમાં પાણીનું એક ટીપું એ ગામને મળ્યું નથી, જેના કારણે ગ્રામજનોએ દહેજ ઔદ્યોગિક વસાહતોમાં જતી પાણીની ખાનગી લાઇનોમાંથી પંચર પાડી કેટલાય ગ્રામજનોને પાણી પુરવઠો પૂરું પાડી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીની લાઇનમાં પંચર કરી ગામના ચોળા નજીક એક મોટો ટાંકો બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરી ગ્રામજનો પાણી મેળવી રહ્યા છે, પરંતુ આ પાણી પણ પીવા લાયક હોતું નથી. ત્યારે ગંદુ અને દુર્ગંધવાળું પાણી હોવા છતાં પણ ટાંકામાંથી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોની હાલત કફોડી બની ગઈ છે. ગામમાં પાણીની તકલીફ છે. આ કંપનીમાંથી અમે પાણી આવે છે એ પડીએ છે, અને નદીનું પાણી પણ ખારું છે. હવે અમારે મનાળે જવું પડે છે, તે પણ આટલા કલાક થાય છે. એક મહિના તો જઈએ કે આવું પાણી પડીએ. અમે હું મીનાક્ષીબેન બોલું છું. મારા મજૂરી મહેનત કરીએ ને સંજે આવીને પાણી ભરવાનું થાય છે. છોકરાઓને નાના નાના મૂકીને અમારે સરકારી પાણીની જરૂર છે. આ કંપનીમાંથી પાણી આ ગમે ત્યારે બંધ થઈ જાય, અમારે કઈ જવાનું ભરવા માટે? બહુ વર્ષોથી છે આ તો પાણીનો પ્રશ્ન, બહુ વર્ષોથી છે. પહેલાં વાળા કરી કરીને પાણી ભરતા હતા ગયેલા લોકો. હવે પણ એવું જ પોઝિશન છે. કંપનીનું પાણી બંધ થઈ જાય તો હવે પણ એ જ પોઝિશન આવે. એટલે અમારે સરકારી પાણીની જરૂર છે. સરકારી પાણી અમને મળે. ગામના લોકો પીવાના પાણી વિના ટળવળી રહ્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા ગામની મુલાકાત તથા જમીનોની ડ્રોન મારફતે સર્વે કરવાની કામગીરી હાથ ધરવાની શરૂઆત કરી હતી, જેની સામે ગ્રામજનોએ પ્રચંડ વિરોધ ઉઠાવ્યો હતો. ગ્રામ પંચાયતે પણ જ્યાં સુધી ગામમાં પાણીની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી સરકારની યોજના હેઠળના સર્વેનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે, અને સાથે જ ગ્રામજનોએ પીવાના પાણીની માંગણી સાથે ગ્રામ પંચાયત ગજવી મૂકી હતી. ગામની મહિલાઓ માટલા ડેગડા ઘડા સહિત જે સાધન મળે તે સાધનો ગ્રામ પંચાયત સુધી દોડી આવી ગજવી મૂક્યા હતા. ડેપ્યુટી સરપંચને પણ કહ્યું હતું કે ખાનગી કંપનીની લાઇનમાં પંચર પાડીને લાઇન ગામ સુધી ખેંચી એક ટાંકો બનાવવામાં આવ્યો છે અને તેમાં પાણીનો સંગ્રહ કરી ગ્રામજનો ઉપયોગમાં લઈ રહ્યા છે, પરંતુ સરકારની નલ સે જલ યોજના વર્ષોથી આવી નથી. સરકાર પીવાના પાણીની સમસ્યા હલ કરે તેવી માંગ કરી રહ્યા છે. 21મી સદીમાં પણ ભરૂચ તાલુકાના છેવાડાના ગામના લોકોએ પાણી મજબૂરીમાં ચોરી કરવાની ફરજ પડી રહી છે, ત્યારે નલ સે જલ યોજના ગામમાં ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું. મારું નામ નટવરસિંહ ગોહિલ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત મેગમ. અમારા ગામે પાણીની વર્ષો જૂની સમસ્યા છે. તમામ પદાધિકારીઓ આવે છે ને જાય છે, બધા કહે છે કે અમે સોલ્વ કરી દઈશું, વોટ લઈને જતા રહે છે, પછી કોઈ જોવાય આવતા નથી. અમારું ગામ બિલકુલ નદી કિનારે છે, નર્મદા માતાના ગોદમાં છે, પરંતુ નર્મદા માતાનું જે ભરતીનું પાણી આવે છે એટલે અમારા ગામની એ બિલકુલ ખારું પાણી છે, અને અંદર જમીનમાં પણ અમારું પાણી ખારું નીકળે છે, જેથી કોઈ જાતનું પાણી આવતું નથી. હાલમાં જે પાણી આવે છે તો એ અમે ખાનગી કંપનીમાંથી લાયા છે, અને ગામના એક ટાંકામાં અમે પાણી નાખીએ છીએ અને એક ગામમાં પાણી આપીએ છીએ. ખાનગી કંપની દ્વારા જ્યારે અમને પાણી બંધ કરવામાં આવે છે ત્યાંથી, ત્યારે અમારે પાણી આવતું નથી. ત્યારે ગામ લોકો ત્રાહીમામ પોકારે છે, પાણીના ટીપે ટીપે વલખા મારે છે, ને નાનાથી તે મોટા તમામ લોકોને પાણી માટે અહીંયાથી હું તો કે તળાવમાંનું પાણી લાવવું પડે છે, બાજુના ગામોમાંથી લાવવું પડે છે, અને એ ઉપયોગ કરીએ છીએ. આમાં મારી માંગણી એક જ છે કે જ્યારે માનનીય વડાપ્રધાન સાહેબ, જો હું તો કે જલ સે નલની યોજના છે, તે યોજના જો અમારા ગામે આવે, સાકાર થાય, અને અમારા ગામમાં હું તો કે પાણી મળતું થાય, એવી મારી પોતાની આ ગામજનો વતીની માંગણી છે. વડોદરા શ્રવણ ચોકડી નજીકના સિલ્વર સ્ક્વેરમાં સાયન્સ સ્પામાંથી કુટરખાનું ઝડપાઈ જતા અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ મચ્યો છે.
ભરૂચમાં વિદેશી યુવતીઓને રાખી મોટા પાયે મસાજ પાર્લર તથા સ્પાની આડમાં મોટો દેહનો વેપાર ચાલતો હોવાનો વિસ્ફોટ થયો છે. ભરૂચની શ્રવણ ચોકડી નજીક સાઈન સ્પામાં મોટા પાયે કુટણખાનું ચાલતો હોવાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે રેડ કરતા સંચાલક સહિત ગ્રાહકો મળી વિદેશી યુવતીઓ ઝડપાઈ ગઈ હતી. શ્રવણ ચોકડીના સિલ્વર સ્ક્વેર શોપિંગ સેન્ટરના સાઈન સ્પામાં કુટણખાનું ચાલતું હોવાના સ્ટ્રીંગ વિડીયો પણ સામે આવ્યા હતા. શું છે સ્ટ્રીંગ વિડીયો? સૌપ્રથમ કાઉન્ટર ઉપર ગ્રાહક રૂપિયાની ચૂકવણી કરે છે. સ્પામાં રહેલા વિવિધ રૂમમાં વિદેશી યુવતીઓ ગ્રાહકોને બતાવાય છે. ગ્રાહકે વિદેશી યુવતી પસંદ કર્યા બાદ રૂમનો દરવાજો બંધ કરાય છે. રૂમનો દરવાજો બંધ થયા બાદ વિદેશી યુવતી નિવસ્ત્ર થઈ ગ્રાહકોને ખુશ કરે છે. આ સમગ્ર સ્ટિંગ વિડીયો સામે આવ્યા બાદ સ્પાની આડમાં દેહનો વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. જેના પગલે વિડીયો કરનારે પણ સમગ્ર માહિતી ઉચ્ચ કક્ષાએ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડતા આખરે એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાનો પર્દાફાશ થયો હતો. જેના પગલે એ ડિવિઝન પોલીસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર રેડ કરતા ઘટના સ્થળ ઉપરથી સંચાલક પંકજ નગીન પરમાર, રહેવાસી સત્વન સોસાયટી ચાવજ ભરૂચ, તથા સ્પાની અંડર રહેલા વિરેન્દ્રસિંહ સરદારજી માત્રોજા, સોયબ યુસુફ મોહમ્મદ પઠાણ, ઇરફાન જમાલ મોહમ્મદ પિંજારા સહિત વિવિધ રૂમોમાં રહેલી વિદેશી યુવતીઓ ઝડપાઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળ ઉપરથી કાઉન્ટર પર રહેલા રોકડા રૂપિયા 6,000, સંચાલકની અંગ ઝડપી દરમિયાન મળેલા 20,000 તથા સેક્સ વર્કર તરીકે કામ કરતી સ્ત્રીઓને 1,000 રૂપિયા અપાતા હોય, જ્યારે 1,000 રૂપિયા સંચાલક નફો પેટી વસૂલતો હોય, સ્પાની આડમાં કુટણખાના સાથે નિરોધ પણ મળી આવતા પોલીસે 40,460 મુદ્દામાલ જપ્ત કરી સંચાલકો, ગ્રાહકો તથા વિદેશી યુવતીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે ભરૂચના મોટા ભાઈએ સ્પાની આડમાં દેહનો વેપાર ચાલતો હોય તેમ 1 મહિના અગાઉ પણ મઢુલી નજીકથી એક સ્પામાં કુટણખાનું ઝડપાયું હતું. ભરૂચના એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન અને તાલુકા પોલીસ મથકની હદમાં ચાલતા સ્પાની અંદર ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો હજુ કુટણખાના ઝડપાઈ શકે તેમ છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિંક રોડ પર આવેલ સિલ્વર સ્ક્વેર શોપિંગમાં ચાલતા સાયન્સ સ્પા, કે જેમાં સ્પાની આડમાં ઇલીગલ પ્રવૃત્તિ, દેહ વેપાર ચાલતો હોય એવી બાતમી આધારે ભરૂચ એ ડિવિઝન PI ભરવાડનાઓએ ખાનગી વ્યક્તિ દ્વારા ચેક કરવામાં આવેલ અને ત્યારબાદ તેમના દ્વારા રેડ કરવામાં આવેલ. રેડ કરતા 4 યુવતીઓ તથા દુકાન માલિક અને અન્ય 2 ગ્રાહકો ત્યાંથી પકડવામાં આવેલ. હાલમાં આરોપી તરીકે પંકજભાઈ નગીનભાઈ પરમાર અને વિરેન્દ્રસિંહ માત્રોજા, કે જે બંને દ્વારાના સંચાલક હોય, તથા અન્ય 2 ગ્રાહકો તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના સાથે મોબાઈલ તથા અંગઝડતીના રૂપિયા કબજે કરી ઇલીગલ પ્રવૃત્તિ ચાલતી હોય ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અરેસ્ટ કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. બરોડા સેગવા ગામની સીમમાંથી એક અવાવડું કૂવામાંથી 5 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમા એક અવાવરુ કૂવામાંથી નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ, જયેશ કનોજિયા, અતુલ વસાવા, વિનોદ વસાવાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અજગરને રેસ્ક્યુ કર્યો હતો. સેગવા ગામની સીમમાં આવેલા એક અવાવરુ કુવારીમાં એક ખેડૂતે અજગર દેખાતા તેઓએ ગામમાં પૂર્વ સરપંચ ગુલામભાઈને જાણ કરી હતી. ગુલામભાઈએ વન વિભાગને જાણ કરતા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો મુબારક પટેલ તેમજ અન્ય 3 સદસ્યોએ ખેતરમાં પહોંચી જઈ અજગરના રેસ્ક્યુ કરીને કામગીરી હાથ ધરી હતી. આશરે 5 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા અજગરને સલામત જગ્યાએ મુક્ત કરી દેવાશે એમ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્ય જયેશ કનુજિયાએ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાના સેગવા ગામે એક સીમ વિસ્તારની અંદર આવાવર કૂવાની અંદર એક ઇન્ડિયન રોક પાયથન પ્રજાતિનો અજગર પડી ગયેલ હોવાની બાતમી ગુલામભાઈ સેગવા ગામના સરપંચ દ્વારા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના મુબારકભાઈને આપવામાં આવતા મુબારકભાઈએ ભરૂચ વન વિભાગનો સંપર્ક કરી અને જાણ કરતા વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અજગરને કુવામાં ઉતરી અને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા સહી સલામતપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલો છે. રેસ્ક્યુ કર્યા બાદ તેને મેડિકલ ટ્રીટમેન્ટ કર્યા બાદ તેને તેના કુદરતી રહેઠાણ વિસ્તારમાં પૂરવામાં આવશે. બંબુસર ગામ નજીક અલ્ટો કાર અને આઈસર ટેમ્પોને અકસ્માત નડતા 7 લોકોને ઇજાઓ થઈ હતી. અલ્ટો કાર નંબર GJ16K6596 નવીપુર તરફથી જનોર તરફ જઈ રહી હતી તે દરમિયાન આઈસર ટેમ્પો નંબર GJ20U3301 જનોર તરફથી નવીપુર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અલ્ટો કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આઈસરના ટેમ્પાના આગળના ભાગે ધડાકા સાથે અથડાઈ દીધો હતો.
જેમાં કારમાં સવાર 3 ને આઈસર ટેમ્પોમાં સવાર 4 લોકો મળી 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં કારમાં સવાર એક નાના બાળકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી। બનાવની જાણ બંબુસર ગામના લોકોને થતા ગામના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 7 લોકોને નજીકના હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવાની તજવીજ આરંભી હતી। ભરૂચ કલેક્ટર કચેરી નજીક પવનની ગતિ વધતા વૃક્ષની ડાળખી ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં પર્વતમાન ઉનાળાની મોસમે લોકોને તોબા પોકારવા મજબૂર કર્યા છે। સતત 40-43 ડિગ્રી વચ્ચે રહેતા ગરમીના પારા અને અસહ્ય ઉકળાટથી લોકો કણસી ઉઠ્યા હતા। જોકે રવિવારે પણ સતત ગરમીનો મારો યથાવત રહ્યો હતો। આજે પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રી જેટલું નીચું નોંધાયું છે। સુસવાટા મારતા પવનો વચ્ચે ભરૂચ શહેરમાં કેટલાય વિસ્તારોમાં ઝાડના ડાળખા ધસી પડ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભરૂચ કલેક્ટર કચેરીની સામે જ એક વૃક્ષની ડાળખી ધસી પડતા જાહેર માર્ગ ઉપર પડેલી ડાળખીના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા તાબડતોબ વૃક્ષને રોડની સાઇડ ઉપર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા। દહેજના કોલસા કૌભાંડમાં સલમાન ખાન, અરબાઝ ખાન સહિત 5ની ધરપકડ કરાઈ હતી। દહેજ અદાણીથી ટ્રકોમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનાની માટી અને ફ્લાયેશ ભરવાનું કૌભાંડ ભરૂચ એલસીબીએ કાપોદ્રા ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે। ભરૂચ એલસીબી અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર કાપોદ્રા પાસે આવેલા ગોડાઉનમાં ઓસ્ટ્રેલિયન કોલસા કૌભાંડને પકડી પાડ્યું છે। લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં મોરબીના દિનેશ પટેલ અને હરેશ ઝાલરિયાએ ગોડાઉન ભાડે રાખ્યું હતું, જેનો વહીવટ રાજકોટનો તિલક રાજેશ સેરસિયા કરતો હતો। દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટરમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો અહીં સગે વગે કરતો હતો, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરતા ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાયએશ અને થાનની માટી ભરવાનું રેકેટ અંગે ઝડપાઈ ગયું છે। એલસીબીએ સ્થળ ઉપરથી દિનેશ પટેલ, લોડર ડ્રાઈવર મૂળ બિહાર અને હાલ કાપોદ્રા લક્ષ્મી ટ્રેડર્સ ગોડાઉનમાં રહેતો સોનુ ગણેશ રાય યાદવ, મૂળ યુપીનો સુરજ રામપ્રીત ચૌહાણ તેમજ મહારાષ્ટ્રના એમજીઆર ટ્રાન્સપોર્ટરના ખાન બંધુઓ સલમાન ખાન અને અરબાઝ ખાનની અટકાયત કરી હતી। હાલ સુરત રહેતો અરબાઝ ખાન ટ્રક ડ્રાઈવર હતો, જ્યારે તેનો ભાઈ સલમાન ખાન ક્લીનર તરીકે કામ કરતો હતો। સ્થળ ઉપરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી અંદાજિત 18,65,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર। ભરૂચ તાલુકાનું છેવાડાનું ગામ પીવાનું પાણી મજબૂરીમાં ચોરી કરવા મજબૂર, સરકારની નળ સે જળ યોજના ક્યારે આવશે? તળાવ અને કુવાનું પાણી પીવા અને વાપરવા મજબૂર। શ્રવણ ચોકડી નજીકના સિવર સ્ક્વેરમાં સ્પાની આરમાં કુટરખાનું ઝડપાયું, સ્પાના વિવિધ રૂમોમાં વિદેશી યુવતીઓ બે પર તૈયારના વિડીયો આવ્યા હતા સામે। સેંગવા ગામે કુવામાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું, 5 ફૂટ લાંબો અજગર મળી આવ્યો। તો આ હતા આજના સમાચાર, ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર। ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો। આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે।